નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર 5મો ચેપ્ટર સમાંતર શ્રેણી ને આપણે ચાલુ રાખીશું. તો એની અંદર સ્વાધ્યાય નંબર 5.2 નો જે 8મો દાખલો છે જેને આપણે અત્યારે ગણીશું. તો પહેલા તો રકમને બરાબર સમજી આપે કે એક સમાંતર શ્રેણી આપેલી છે, એમાં 50 પદ છે. કેટલા પદ છે? 50. એમાં ત્રીજું પદ 12 આપેલું અને છેલ્લું પદ એટલે કે 50 નું પદ, કેમ કે 50 પદ એટલા માટે છેલ્લું પદ એકો 6 આપેલું છે, તો 29 નું પદ આપણે મેળવવાનું. તો આપણે આ રીતે ગણતરી કરશું. અહીં ત્રીજું પદ 12 આપેલું છે, ત્રીજું પદ એટલે કે a3 બરાબર 12. a3 બરાબર 12 ત્રીજું પદ. હવે a3 બરાબર શું લખી શકાય? આપણે a પ્લસ 3 છે એટલે કે 2d બરાબર 12, a પ્લસ 2d બરાબર 12, જેને આપણે સમીકરણ નંબર 1 આપીશું. a3 છે એટલા માટે અહીં 2d લખી શકાય, a પ્લસ 2d. a 5 હોત તો a પ્લસ 4d, a 9 હોય તો a પ્લસ 8d. એક કાઢીને d લખવાનો રહેશે, તો a પ્લસ 2d બરાબર 12. હવે આવી જ રીતે છેલ્લું પદ એકો 6 આપેલું, છેલ્લું પદ એટલે કે કુલ 50 પદ, એટલે 50 નું પદ એ 50 બરાબર 106 106 આવે. હવે એ 50 એટલે કે a પ્લસ 49d બરાબર 106. આને આપણે સમીકરણ નંબર 2, a પ્લસ 49d બરાબર 106. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંને સમીકરણનો આપણે લોપ લેશું અને આમાંથી a અને d ની કિંમત મેળવવાનો પ્રયત્ન કરશું. આપણે લખશું સમીકરણ 1 અને 2 નો લોપ લેતા, સમીકરણ 1 અને 2 નો લોપ લેશું. તો આપણે જોઈ શકાય કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી શકાય અને 2 માંથી પણ સમીકરણ 1 ને બાદ કરી શકાય. તો જે મોટું સમીકરણ 2 છે એટલા માટે આપણે 2 માંથી 1 ને બાદ કરશું, a પ્લસ 49d બરાબર 106 અને a પ્લસ 2d બરાબર 12. હવે લોપ લેશું આપણે, પહેલા સમીકરણ 2 લખવા ઉપર એની નીચે લખવાનું સમીકરણ 1. હવે આપણે નિશાની ચેન્જ કરશું, a પાસે પ્લસ નિશાની છે તો માઇનસ લખશું, b પાસે પ્લસ નિશાની છે તો માઇનસ લખશું, 12 પાસે પ્લસ છે તો માઇનસ. હવે આ a ઉડી જશે. હવે વિચાર કે 49d માઇનસ 2d, આ વચ્ચેની નિશાની આપણે ભૂલી જશું, પ્લસ માઇનસ માઇનસ, 49 માંથી 2 જાય તો 47, 47d બરાબર આ 2 ની બાદબાકી કરશું. દેખો 6 માઇનસ 12 કરી આપો તો 4 આવે, 9 94 આવશે, 94. હવે d ને કરતા બનાવી તો d બરાબર 94 ના છેદમાં 47, આ 47 નીચે જશે. d ને કરતા કરીએ તો આ બંને વચ્ચેનો સંબંધ ગુણાકાર થાય તો ભાગાકાર થાય, તો 47 2 94, તો d બરાબર 2. d ની કિંમત 2 મળી. હવે d ની કિંમત આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં મૂકવાની રહેશે અને એની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ આપણે, હવે d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 પર, સમીકરણ 1 પર પહેલા જોઈ એના a પ્લસ ના પ્લસ 2 d ની કિંમત આવે 2, તો d ના સ્થાને આપણે 2 મૂકીશું બરાબર 12 ના 12. સમીકરણ 1 ની અંદર d ની જગ્યાએ 2 મૂકવાના છે, તેથી a પ્લસ 2 ગુણે 4 બરાબર 12. તો a બરાબર આ પ્લસ 4 ઓલ બાજુ ગયા તો 12 માઇનસ 4, તો a બરાબર 12 માંથી 4 જાય તો 8, એની કિંમત 8 મળી, એની કિંમત 8 મળી. હવે a અને d એ બંને મળી ગયા. હવે એક્ચ્યુઅલી આપણે 29 નું પદ મેળવવાનું છે, તો 29 નું પદ એટલે કે a 29 બરાબર
ए प्लस 29 से लेके 28 28 में ये 29 से 29 में पर लेके ए प्लस 28 में अब आने अंदर आपने क्या किया ए की कीमत 8 प्लस 28 में 28 बी की कीमत बी 8 ना 8 28 2 56 56 ने 8 64 तो ए 29 बराबर 64 आम 29 में ऊपर 64 मिली જોઈ શકો તમે દાખલા પરીક્ષાની અંદર આ જ પ્રકારના પૂછાઈ શકે એટલા માટે ખાસ આપણે ઈ જોવાનું કે પહેલા કયા પદ આપેલ છે ત્રીજું પદ 12 આપેલું છે 50 ઉપર 6 આપેલું છે એમાંથી બે સમીકરણ બનાવવાના બંનેનો લોગ લેવાનો એ અને બી મળે એને આપણે 29 માં પદની અંદર કિંમત મૂકીશું તો ચાલો હવે આગળનો દાખલો જોઈએ ચાલો હવે 9 માં દાખલાની અંદર આપણે જઈએ એક સમાંતર શ્રેણી આપેલી છે એનું ત્રીજું પદ 4 આપેલું છે 9 નું પદ -8 આપેલું તો આપણે એ નક્કી કરવાનું છે કે આ શ્રેણીની અંદર કેટલા નું પદ કયું પદ 0 હોઈ શકે તો આપણે શરૂઆત કરીએ તો ત્રીજું પદ આપેલું છે આપણને 4 તો લખશું આપણે અહીં ત્રીજું પદ એટલે કે a3 બરાબર 4 આપેલા છે a3 બરાબર 4 તો આના ઉપર જે એક સમીકરણ બનાવીએ આપણે a3 એટલે કે a પ્લસ bd બરાબર 4 આને આપણે સમીકરણ નંબર 1 હવે આની જ રીતે 9 નું પદ -8 આપેલું છે 9 નું પદ એટલે કે a9 બરાબર -8 9 નું પદ એટલે કે a9 બરાબર -8 હવે 9 નું પદ એટલે કે a પ્લસ 8b બરાબર -8 આને આપણે સમીકરણ નંબર 2 હવે આ બંને સમીકરણને આપણે લોગની રીતે ઉકેલ મેળવવાનો છે તો લોગ લઈ આપણે બંને સમીકરણનો સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોગ લેતા સમીકરણ 1 અને 2 નો લોગ લેવાનો છે તો પહેલા સમીકરણ એક લખું a પ્લસ bd બરાબર 4 સમીકરણ 2 લખું a પ્લસ 8d બરાબર -8 સમીકરણ 1 નીચે સમીકરણ 2 હવે આ બંનેની નીચેનું જે સમીકરણ છે એની આપણે નિશાની ચેન્જ કરવાની રહેશે તો આ પ્લસ તો માઇનસ નથી આ પ્લસ તો માઇનસ આ માઇનસ છે તો પ્લસ નિશાની આપણે ચેન્જ કરી નાખી હવે આ a ને આ બી a ઉડી જશે હવે વિચારી આપણે કે આ વચ્ચેની નિશાની આપણે ભૂલી છે પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 2 છે તો 6 વધે bm ને નિશાની મોટી સંખ્યા એટલે માઇનસ 60 બરાબર આ માઇનસ નિશાની વચ્ચેની ભૂલી ગઈ આપણે 4 પ્લસ અને 8 પ્લસ 8 ને 4 12 એટલે માઇનસ 60 બરાબર 12 હવે આમાંથી d ને કરતા બનાવો d બરાબર 12 આ 6 આ બાજુ નીચે જઈ છે માઇનસ 12 ગુણાકારમાં જઈ એટલે ભાગાકારમાં જઈ છે તો d બરાબર 6 ગુણે 12 તો માઇનસ 2 ડી ની કિંમત મળી માઇનસ બી હવે આ ડી ની કિંમત સમીકરણ 1 ની અંદર આપણે મૂકીશું નીચે લખશું આપણે સમીકરણ 1 પર સમીકરણ 1 પર સમીકરણ 1 ની અંદર a પ્લસ b ડી ની જગ્યાએ માઇનસ બી બરાબર 4 ના 4 તો a प्लस माइनस माइनस दो दूने चार बराबर चार तो ए माइनस चार बराबर दिया तो प्लस चार चार प्लस चार ये थी ए बराबर चार में चार आठ ये नहीं कीमत आठ तो माँ त्रिज्यु पर चार आते लोगे
9 माइनस 8 આપેલો છે એના ઉપરથી બે સમીકરણ બને હવે બંને સમીકરણનો લોપ લે એટલે કે a અને b ની કિંમત મળશે હવે ખાસ આપણે એ જોવાનું છે કે આ જે શ્રેણી છે આ જે શ્રેણી બની એનું કયું પદ 0 થાય એ વસ્તુ આપણે મેળવવાની છે તો આપણે ધારી લઈશું ધારો કે n મુ પદ 0 કેટલામું પદ તો કે n નું પદ 0 તો આપણે n ની કિંમત મેળવવાની તો n નું પદ એટલે કે an બરાબર 0 n નું પદ એટલે an બરાબર 0 હવે an નું આપણે સૂત્ર લખશું a પ્લસ n માઈનસ 1 d બરાબર 0 an નું સૂત્ર મેં a પ્લસ n માઈનસ 1 d બરાબર 0 હવે a અને d ની કિંમત આપણે મૂકીશું એની જગ્યાએ 8 8 પ્લસ n માઈનસ 1 d ની જગ્યાએ માઈનસ 2 માઈનસ 2 બરાબર 0 હવે 8 ને 8 રાખીશું આપણે આ બે નો ગુણાકાર કરી પ્લસ માઈનસ માઈનસ થાય તો માઈનસ 2n હવે આ બે નો ગુણાકાર કરી માઈનસ માઈનસ પ્લસ 2 એકને 2 बराबर 0 अबे आ गया माइनस के एन एन बराबर 8 प्लस बी એટલે 10 बराबर 0 तो माइनस बी एन एन बराबर आ प्लस 10 ने 0 ની ઓળખતા જોડે છે બરાબર ની ઓળખતા જોડે છે એટલે આવશે માઈનસ 10 તો બંને બાજુ માઈનસ માઈનસ નિશાની ઉડી જશે 2n बराबर 10 તો n बराबर બગડો નીચે આવશે 10 ભાગ્યા 2 तो n बराबर 5 n की कीमत 5 मिली એટલે કે 5 નું જે પદ છે એ શૂન્ય છે ચાલો સુધી આપણે 5 નું પદ 0 આપણે કેવી રીતે ગણવા દાખલો જોઈએ તો પહેલા તો ત્રીજું પદ અને 9 નું પદ આપેલું છે એના ઉપરથી બે સમીકરણ બની બને સમીકરણનો આપણે લોપ લઈ એટલે કે d અને a ની કિંમત મળે હવે a કિંમત આપણે આમાં મૂકીએ એટલે n મળશે n એટલે કે કેટલા નું જે પદ 0 છે એ ની કિંમત મળશે તો ચાલો હવે આગળ જોઈએ આપણે 10મો દાખલો ચાલો આપણે 10મા દાખલાની અંદર આગળ જઈએ તો કોઈ એક સમાંતર શ્રેણી આપેલી છે અને ઈ શ્રેણીની અંદર 17 નું જે પદ છે એ 10 માં પદ કરતા 7 વધારે છે તો એનો સામાન્ય તફાવત આપણે મેળવવાનો છે સામાન્ય તફાવત એટલે કે d ની કિંમત મેળવવાની છે તો આપણે રકમો પરથી લખીએ કે કોઈ એક સમાંતર શ્રેણીમાં 17 નું પદ આપણે આ રીતે લખી શકાય કે 17 નું જે પદ છે 17 નું પદ એ 10 માં પદ કરતા लेके 10 નું પદ આ 10 નું પદ કરતા કેટલું વધારે તો કે 7 એટલે પ્લસ 7 જોઈ શકાય 17 નું પદ એ 10 માં પદ થી 7 વધારે વધારે કીધું એટલા માટે પ્લસ 7 કર્યા જો ઓછું કે તો માઈનસ થાય તો 17 નું પદ એ 10 માં પદ થી 7 વધારે તો આપણે કિંમત મૂકી 17 નું પદ એટલે કે એ 17 बराबर ना बराबर 10 નું પદ એટલે કે 10 કે 7 વધારે એટલે 7 હવે a 17 10 7 તો a 17 એટલે કે a 16 b આવશે બરાબર a 10 એટલે કે a 9 b 7 ના 7 આની જગ્યાએ a plus 16d કર્યા બરાબર ના બરાબર a 10 ની જગ્યાએ a plus 9d કર્યા plus 7 ના plus 7 હવે બંને બાજુ a ઉડી જશે હવે આ બાજુ રહેશે ખાલી 16d બરાબર 9d plus 7 ના 7 હવે 9d ને આ બાજુ લઈ આવીએ આપણે તો 16d માઈનસ 9d = 7
હવે આપણે એની બાદ કાઢી કરી 16 માંથી 9 કાઢી એટલે 7 થાય તો 7d બરાબર 7 હવે d ને કરતા બનાવી તો d બરાબર 7 નીચે જશે 7/7 તો d બરાબર 1 d એટલે કે સામાન્ય તફાવત તેથી સામાન્ય તફાવત બરાબર જોઈ શકાય આપણે 17 મો પદ હે એ 10 મા પદ થી 7 વધુ હે એટલે 17 મો પદ એટલે 70 10 મો પદ એટલે 10 + 7 હવે આની જગ્યાએ આપણે આ મૂકવાનું રહેશે આની જગ્યાએ આ મૂકશું 7 એ મૂકવાનું છે બંને બાજુ એ ઉડી જશે આ એમ રાખી બાકી મે એમ રાખશું આ 9 ની આ બાજુ લઈ આવી એટલે માઈનસ થઈ ગયા બાકી મે એમ રાખી આ બંને ની બાદ બાકી આટલી આવે આમાંથી ડી ને કરતા બનાવી 7 એક 7 એટલે ડી ની કિંમત મળશે તમને તો આવી રીતે આપણે 10 નો દાખલો પૂરો કર્યો હવે આપણે જઈશું 11 ચાલો હવે આપણે 11 માં દાખલાની અંદર આગળ જઈએ તો એની અંદર ખાસ સમાંતર શ્રેણી એક આપેલી છે કઈ શ્રેણી આપેલી છે 3 15 23 39 આમ આમ કન્ટિન્યુ ચાલી જાય છે આ પ્રકારની એક શ્રેણી આપેલી છે હવે એનું ક્યુ પદ એટલે કેટલામું પદ જે 54 નું જે પદ છે એના કરતા 132 વધારે છે તો આ શ્રેણીનું કયું પદ 54 માં પદ કરતા 132 વધારે હશે તો પહેલા તો આપણે જોઈશું અહીં a બરાબર a બરાબર a એટલે કે પ્રથમ પદ બરાબર 3 પદ છે અને d બરાબર d એટલે કે સામાન્ય તફાવત 15 માઈનસ 3 એટલે બીજામાંથી પહેલું પદ કાઢે એટલે 12 આવશે d ની કિંમત મળી ગઈ 12 અને a ની કિંમત 3 આપેલી છે અને રકમમાં એવી રજૂઆત કરેલી છે કે આ શ્રેણીનું કયું પદ 54 માં પદ કરતા 132 વધારે હશે તો આપણે આ રીતે લખશું કે ધારો કે n નું પદ 54 માં પદ થી 132 વધુ હશે કેટલા નું પદ આપણે ખબર નથી એટલા માટે આપણે ધારણા કરી દીધી તો ધારો કે જે n નું પદ છે ને એ 54 માં પદ કરતા 132 વધારે છે તો n નું પદ એટલે કે an બરાબર 54 નું પદ એટલે કે a 54 થી કેટલો વધારે તો 132 એટલે પ્લસ 132 જોઈ શકાય કે n નું પદ એટલે an બરાબર 54 નું પદ એટલે a 54 થી 132 વધારે હવે આપણે કિંમત મૂકી an ની જગ્યાએ a પ્લસ n માઈનસ 1 b આ સૂત્ર મેકો આપણે a 54 a 54 એટલે કે a પ્લસ 53 b પ્લસ 132 ના 132 જોઈ શકાય એટલે a 54 એટલે કે a પ્લસ 53 b પ્લસ ના પ્લસ 132 ના 132 હવે આપણે વિચારી કે બંને બાજુ એ તો ઉડી જશે બાકી જે વસ્તુ રહે એમાં કિંમત મૂકી આપે n માઈનસ 1 b ની જગ્યાએ આપણે કેટલા મૂકી શકાય તો કે 12 b ના સ્થાને આપણે 12 મૂકી બરાબર 53 ના 53 b ની જગ્યાએ 12 મૂકવાનું પ્લસ 132 આમાં d ની કિંમત આપણે મૂકી હવે આગળ છે n માઈનસ 1 12 ના બાદ રાખી આપણે બરાબર ના બરાબર આ બંને નો ગુણાકાર કરે 53 ગુણ્યા 12 જેને ગણ 53 ગુણ્યા 12 0 3 5 2 કરી 6 2 5 10 6 3 ને 6 આ બંને નો ગુણાકાર આવ્યો 636 પ્લસ 132 આ બે નો ગુણાકાર હવે આ બંને નો સરવાળો કરો આ બાજુ એમ રાખશું n માઈનસ 1 12 બરાબર આ બંને નો આપણે સરવાળો કરીશું જોઈ 6 ને 2 8 3 ને 3 6 6 ને 7 આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું
હવે આમાંથી n 1 ને આપણે કર્તા બનાવી તો આ જે 12 છે યાની સાથે ગુણાકાર માં છે તો કેમાં જશે ભાગાકાર તો n નંબર રાખી n નીચે આપણે 12 તો n 1 બરાબર 759 ભાગ્યા 12 હવે આ બંને નો આપણે ભાગાકાર કરીશું 759 ભાગ્યા 12 જોઈ શકાય 12 6 72 બાઉન્ડ 6 માંથી 2 જઈએ 4 8 નીચે ઉતારે તો 12 6 48 એટલે 64 થાય તો n 1 બરાબર 64 આ બંનેનો ભાગાકાર 64 તો n ને કરતા બનાવી તો -1 મૂળ બાજુ પર તો 64 1 તો n બરાબર 65 n ની કિંમત 65 મળી ગઈ એટલે કે આનો 65 નું પદ 54 માં પદ કરતા 132 વધારે છે તો આવી રીતે n ની કિંમત મેળવી શકાય તો આપણે કેવી રીતે દાખલો કર્યો ફરી વખત જોઈએ તો a ની જગ્યાએ 3 મૂક્યા d ની જગ્યાએ બંનેની બાદબાકી 12 મળે હવે રકમમાં એમ કીધું છે કે એનું જે q પદ એટલે કેટલાનું પદ 54 માં પદ કરતા 132 વધારે છે તો આપણે એવી ધારણા કરીએ કે ધારો કે n નું પદ છે એ 54 માં પદ થી 132 વધારે છે તો n નું પદ એટલે an 54 નું પદ એટલે 54 થી 132 વધારે એટલે 132 હવે આની જગ્યાએ સૂત્ર મેળવી આની કિંમત મૂકી આ n નું રાખો બંને બાજુ એવું બી જશે બાકીનું n નું રાખો અને d ની કિંમત મૂકો હવે આ બંનેનો ગુણાકાર કર્યો આ n નું આ બંનેનો સરવાળો y લખો હવે n 1 ને કરતા બનાવી 12 જશે નીચે આ બંનેનો ભાગાકાર આટલો આવ્યો n ને કરતા બનાવો -1 આ બાજુ એટલે તો પ્લસ આ રીતે n ની કિંમત 65 મળશે એટલે આવી રીતે n નું જે પદ છે એ 65 મળ્યું હવે આપણે આગળ જઈએ